સુરેન્દ્રનગરના સિનિયર સિટીઝનો ક્રિકેટ રમતમાં પોતાનું કૌશલ્ય રજૂ કરશે. સુરેન્દ્રનગરમાં સિનિયર સિટીઝન ક્રિકેટ અને સોશિયલ ક્લબ સુરેન્દ્રનગર દ્વારા આયોજિત વનરાશી પરમાર ફ્રેન્ડશીપ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ સુરેન્દ્રનગરમાં શિવશાહ ક્લબ અને સ્પોર્ટ્સ એકેડેમી સુરેન્દ્રનગરના ગ્રાઉન્ડ ખાતે તારીખ 24/2 ગુરુવારના રોજ યોજાનાર છે. ત્યારે વનરાશી પરમાર ફ્રેન્ડશીપ કપ ટેનિસ ફૂટબોલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વડોદરા અને રાજકોટની ટીમ પણ સુરેન્દ્રનગરના સિનિયર સિટીઝનોની સાથે ભાગ લેનાર છે. આ ક્લબના સ્થાપક ભવનભાઈ ડાભી તથા ટુર્નામેન્ટના સ્પોન્સર વનરાજભાઈ પરમાર દ્વારા લોકોને પ્રોત્સાહિત કરવાના હેતુસર આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા ભવનભાઈ ડાભી, ટીમના પ્રમુખ હિંમતભાઈ ડાભી, મંત્રી જેપી રાણા, કેપ્ટન જોગેશભાઈ રાવલ, મેનેજર પ્રકાશભાઈ ઠાકર, મીડિયા ઇન્ચાર્જ સાહિર સોલંકી તથા ક્લબ મેમ્બરો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. ભવનભાઈ, 24 તારીખે જે શિવશાહ સ્પોર્ટ ક્લબ એકેડેમી ઉપર જે વ્હાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ બોલ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ બોલ થી રમવાની આવે છે, એના વિશે તમે શું કહો છો? ટુર્નામેન્ટમાં સિનિયર સિટીઝનો 60+ વાળા બધા રમવાના છે અને દરેક રેગ્યુલર પ્રેક્ટિસ કરે છે અને પરફોર્મન્સ એ લોકોનું સારું છે અને જીતવાની તમન્ના સાથે મેદાનમાં ઉતરવાની તૈયારી સાથે રોજ પ્રેક્ટિસ કરી રહ્યા છે. તમે આ યુવાનો જે છે, તમારી આજ ઉંમર તમે 60+ છો, તો યુવાનો વિશે તમે શું સંદેશ આપવા માંગો છો? યુવાનોએ પ્રેરણા લેવા જેવી છે કે જો 60 વર્ષ વાળા જો રમી શકતા હોય તો આપણે શા માટે આવું પરફોર્મ ન કરી શકીએ. ક્લબના મેનેજર શ્રી ઠાકર સાહેબ, તમે કંઈક લોકોને સંદેશ આપો. અત્યારનું જે ક્રિકેટ છે એની અંદર જે બાળકોમાં અવેરનેસ આવવી જોઈએ અને એ ભાંડવાળાની કે બીજે ગમે તે એલફેલ જગ્યાએ નહીં ઊભા રહેતા સ્પોર્ટ્સના મેદાન ઉપર એની તાકાત મેળવે અને બોડી બિલ્ડ કરે એવી મારો સંદેશ. ક્લબના કેપ્ટન શ્રી જોગેશભાઈ રાવલ, લોકોને શું કહેવા માંગશો તમે? આપણે સ્પોર્ટ્સના ફિલ્ડમાં છેક સુધી જ્યાં સુધી આપણે હાથ પગ ચાલતા હોય ત્યાં રમવું જોઈએ. ઇઝ ધ સ્પિરિટ ઓફ ધ ગેમ. ત્રણ ટીમો ભાગ લઈ રહી છે, એની અંદર રાજકોટ, વડોદરા અને સુરેન્દ્રનગરની બે ટીમો, એ રીતે 4 ટીમો ભાગ લેશે અને સુંદર રીતે અમારું સિનિયર સિટીઝનનું મેનેજમેન્ટ પ્રમુખ શ્રી હિંમતભાઈ, સ્થાપક શ્રી ભવનભાઈ, મેનેજર શ્રી અને મંત્રી શ્રી વનરાજસિંહ અને જેપી રાણા, આ બધાના સહયોગથી ખૂબ જ સુંદર રીતે આયોજન થઈ રહ્યું છે અને અમારા સિનિયર સિટીઝનમાં ઘણા બધા એવા ખેલાડીઓ છે કે જે સ્પોન્સરશીપ શોધી પોતે પણ સ્પોન્સર બની અને ખૂબ જ સુંદર રીતે આયોજન કરેલ છે. રાજકોટની અંદર સુરેન્દ્રનગર ગુજરાત ચેમ્પિયન પણ થયેલું છે અને ખૂબ સારા ખેલાડીઓ અમારી ટીમની અંદર છે અને આ વખતે પણ અમને અપેક્ષા છે કે સુરેન્દ્રનગર ચેમ્પિયન થશે. ટુર્નામેન્ટના સ્પોન્સર વનરાજસિંહ પરમાર, લોકોને શું કહેવા માંગશો તમે? એન્જોય ક્રિકેટ લાઈફ. ભગીરથભાઈ માજી પ્રમુખ છે ટીમના, એટલે ભગીરથસિંહ શું તમે સંદેશો આપશો લોકોને? અમારે જે આ ટેનિસ ટુર્નામેન્ટ છે સિનિયર સિટીઝનની, કે 12 ઓવરની રમવાની છે અને તેમાં ઇન્ટરનેશનલ નિયમ મુજબ રમવાની છે. ઓકે, અને કેટલા ઓવરનો પાવર પ્લે હોય છે એમાં? 3 ઓવરનો પાવર પ્લે હોય છે. ક્લબના મેમ્બર અને મંત્રી શ્રી જેપી રાણા આપણી સાથે છે, જે ભારત માતાની સેવા કરીને પાછા આવેલા છે. યુવાધનને તમે શું સંદેશ આપવા માંગો છો? પહેલાં તો ટીવી માધ્યમથી જે અમે અમારો સમાચાર આપી રહ્યા છીએ એ બધા આપના ટીવીના પણ અમે ખૂબ આભારી છીએ અને યુવાનોને ખાસ અમે એ દેવા માગીએ છીએ કે જો અમે સિનિયર સિટીઝન ઉંમરે આ ક્રિકેટ રમી શકતા હોય, અમારા ભવનભાઈ જે આના સ્થાપક છે જેની ઉંમર 73 છે અને અમે લગભગ છેલ્લા 2 વર્ષમાં 4 ઓલ ઇન્ડિયા લેવલની ટુર્નામેન્ટ ઉકેલી જેમાં લગભગ અમે થોડા બેડ લક રહ્યા અમારા કે અમે દર વખતે ફાઇનલમાં હારી ગયા અને રનર્સઅપ રહ્યા છીએ અને આ વખતે પૂરો અમારી આજકાલ નોકરીઓ પણ સ્પોર્ટ કોટામાં પણ સારી એવી વેકન્સી અને સ્પેશિયલ કોટા જ હોય છે તો એ બધા બેનિફિટો મળતા રહે તમને. તો ખાલી ક્રિકેટ જ નહીં, બીજા પણ ઘણા બધા સ્પોર્ટ છે જેમાં એ લોકોએ પાર્ટિસિપેટ કરવું જોઈએ. ક્લબના પ્રમુખ શ્રી હિંમતભાઈ ડાભી આપણી સાથે છે. હિંમતભાઈ, પ્રમુખ તરીકે ક્લબના તમે યંગ જનરેશનને શું સંદેશો આપવા માંગો છો? સિનિયર સિટીઝન ક્રિકેટ એન્ડ સોશિયલ ક્લબની સ્થાપના
મારા મોટા ભાઈ ભવનભાઈ ડાભીએ આજથી 5 વર્ષ પહેલા સુરેન્દ્રનગરમાં કરેલી, ત્યારે મૂળ હેતુ તો એવો જ હતો કે શારીરિક રીતે તંદુરસ્તી જળવાય અને નિવૃત્તિના સમયની અંદર થોડુંક સામાજિક કામ થાય એ હેતુથી અમે આ ક્લબની સ્થાપના કરેલી. અને અત્યારે આ મોબાઈલના યુગની અંદર આઉટડોર ગેમનું અત્યારે એકદમ બિલકુલ નામશેષ જેવું થઈ ગયું છે, ત્યારે અમે સિનિયર સિટીઝનો અત્યારે યુવાનોને એ પ્રેરણા આપવા માગીએ છીએ કે અત્યારે એબાઉ 60-60 વર્ષ ઉપરના હોવા છતાં પણ અમે અત્યારે જે રમતગમત રમી છીએ તેના કારણે તંદુરસ્તી એકદમ સારી જળવાય છે અને દવાના જે ખોટા ખર્ચા થાય ન થાય અને તંદુરસ્તી જેટલી જળવાય એટલી દરેક ક્ષેત્રની અંદર કામ લાગવાની છે. તો અત્યારના યુવાનો એ મોબાઈલ અને બીજી બધી એક્ટિવિટી મૂકી અને રમતગમત પ્રત્યે એને થોડુંક પ્રોત્સાહન એને ધ્યાન આપવું જોઈએ અને તંદુરસ્તી એને જાળવવા માટે ખ્યાલ રાખવો જોઈએ એવો અમે સંદેશ આપવા માગીએ છીએ.